अस्सलामु अलैकुम विद्यार्थी मित्र, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 गणित विषय में प्रकरण नंबर 2 आकार अने खूणा एनो पहलो भाग जोईशु। एना पहलाना क्लास में आपणे प्रकरण नंबर 1 राष्ट्रीय फळ केरी विषे समझूती अने घणा बधा व्यवहारिक दाखला जोई गया हता। मने आशा छे के तमे ए बधा ज दाखला समझीने तमारी नोटबुक में गणिया हशे। हवे आपणे प्रकरण नंबर 2 आकार एटले के अलग अलग आकार, तमने खबर छे चौरस, लंबचौरस, पंचकोण, षटकोण, बराबर अलग अलग आकार होय छे अने खूणा विषे समझूती मेळवाना छे। तो चालो आपणे प्रकरणनी शरूआत करिए। शुं कीधुं छे तो रोहिणी अने मोहिनी जोड़िया बहनो छे। रोहिणी अने मोहिनी तेओने एक सरखू काम करवू गमे छे। जोड़िया बहनो छे, जुड़वा बहन छे, बराबर। तो एक सरखू काम करवू तेमने गमे छे। एक दिवस तेओ दीवासळीथी आकारो बनावी रही हती। शैलाए तेमने एक पड़कार आप्यो, बराबर। दीवासळीथी तेओ शुं बनावी रह्या हता? आकार बनावी रह्या हता। रोहिणी अने मोहिनी दीवासळीथी आकार बनावी रह्या हता। रोहिणी एक आकृति बनावशे, मोहिनी तेने जोया वगर ए ज आकृति बनावशे, बराबर। रोहिणी जे आकृति बनावशे ए ज आकृति मोहिनीए बनावानी छे। फक्त ध्यान एटलुं राखवानुं छे कि ए लोकोए पोताना आकार जोवाना नथी। मोहिनी तेने जोया वगर ए ज आकृति बनावशे, परंतु ते प्रश्न पूछी सकशे। अरे आ तो खूब सरळ छे। रोहिणीए आकार बनाव्यो, बराबर। रोहिणीए आ आकार बनाव्यो। कयो आकार? आ नीचेनो आकार तमने देखाय छे ने, ए आकार रोहिणीए बनाव्यो। अने जे प्रश्न पूछे छे, शुं प्रश्न पूछे छे के मोहिनी ते आकृति बंद छे के खुल्ली? चालो, ते आकृति बंद छे के खुल्ली? तो रोहिणी जवाब आपे छे के ते बंद आकृति छे, बराबर ने। बंद आकृति छे, जो देखाय छे ने, कोई पण बाजूथी खुल्ली नथी। अने केटली दीवासळीनो उपयोग करेलो छे? 1 2 3 4 5 6 छ दीवासळीनो उपयोग कर्यो छे आ आकार बनाववा માટે। એટલે કે એને કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે। 6 બાજુઓ હોય તો એ આકારનું નામ શું આવશે? તો 6 બાજુઓ હોય તે આકારનું નામ આવશે ષટકોણ। શું આવશે? ષટકોણ। એટલે કે આ કયો આકાર છે? ષટકોણ આકાર બનાવેલું છે। મોહિની તેમાં કેટલી બાજુઓ છે? તો તેમાં કેટલી બાજુઓ છે? 6 દીવાસળીનો ઉપયોગ કરીને બનાવેલું છે ને, એટલે કેટલી બાજુઓ આવશે? 6 બાજુઓ આવશે। મોહિનીએ આ આકાર બનાવ્યો, બરાબર। મોહિનીએ આ આકાર બનાવ્યો, દેખાય છે ને તમને? ચાલો તો અહીંયા પર કેટલી દીવાસળીનો ઉપયોગ કરેલો છે? 1 2 3 4 5 6 કેટલી દીવાસળીનો ઉપયોગ થયો છે? 6। તે આકાર બંધ છે। ચાલો તો આ આકાર બંધ છે, જો કોઈ પણ જગ્યાથી દીવાસળી ખુલ્લી નથી, એટલે કે આ આકાર કેવો આવશે? તો આ આકાર બંધ આવશે। તેથી લખાશે કે હા, આ આકાર બંધ છે। તેને 6 બાજુઓ છે, એટલે કે આ આકારને 6 બાજુઓ છે। તો તમને દેખાય જ છે કે આ આકારને કેટલી બાજુઓ છે? તો આ આકારને 6 બાજુઓ છે। તેથી શું લખાશે? હા, આ આકારને કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે। સમજ પડે છે ને? આગળ જોઈએ। આગળ શું કીધું છે? તે 6 બાજુઓવાળો બંધ આકાર છે, એટલે કે આ જે આકાર છે તે 6 બાજુઓવાળો બંધ આકાર છે। તો 6 બાજુઓ તો છે જ ને, આપણે ગણીએ ને દીવાસળી, 1 2 3 4 5 6 દીવાસળી છે, તેથી 6 બાજુઓવાળો બંધ આકાર છે, હા આવશે, બરાબર। તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો છે? આ રોહિણીએ બનાવેલું છે અને આ મોહિનીએ આકાર બનાવેલું છે, તો બંને આકાર સરખા દેખાય છે? ના, નથી। ભલે બાજુઓ સરખી હોય પણ આ બંને આકારો સરખા દેખાતા નથી, બરાબર ને? ચાલો, તમે કોઈ રીતે એ બતાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતે પડે છે? હવે તમે એમ કીધું કે આ આકારો બંને સરખા નથી, તો કેવી રીતે તમે સમજી શક્યા કે આ બંને આકારો સરખા નથી? તો જવાબ આવશે કે શું આવશે કે
ખૂણાઓની માપની બાબતમાં, બરાબર, ખૂણાઓની માપની બાબતમાં, કારણ કે અહીં જે ખૂણો છે એના કરતાં આ ખૂણો કેવો છે, નાનો છે, બરાબર, એ આપણે ખૂણાઓ વિશે આગળ સમજૂતી મેળવીશું. તેથી ખૂણાઓની માપની બાબત પરથી આપણે કહી શકીએ કે આ આકારો એકબીજાથી અલગ પડે છે. સમજ પડે છે ને? આગળ જોઈએ. મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો પરંતુ તેનો આકાર અલગ હતો. અંદાજ લગાવો અને બીજા બે આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય, બરાબર. તમે આના સિવાય 6 દીવાસળીનો ઉપયોગ કરીને બીજા આકારો પણ બનાવી શકો છો, બરાબર. ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે તે બંધ આકારો કોઈ પણ બાજુએથી ખુલ્લા ન હોવા જોઈએ, બંધ આકારો હોવા જોઈએ. ચાલો આગળ જઈશું. ચાલો આગળ શું કીધું છે. જો તે દીવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો હું તું એવી જ આકૃતિ બનાવી શકત, બરાબર. એટલે કે દીવાસળીના ખૂણાઓ પૂછીને સમાન આકૃતિ બનાવી શકાય છે. અરે તો ચાલો તે ખૂણાઓ જોઈએ, બરાબર. હવે ખૂણાઓ વિશે આપણે સમજૂતી મેળવીશું. શું કીધું છે? આ આકારોમાં દર્શાવેલ ખૂણા જુઓ, તેમાં તમે તફાવત જોઈ શકો છો. તો હા, આપણે તફાવત શું કરીએ છીએ, જોઈ શકીએ છીએ. કેવી રીતે? કારણ કે અહીં ત્રણે ત્રણ આકાર અલગ અલગ છે, બરાબર, અને તેમાં રચાયેલ ખૂણા પણ અલગ અલગ છે, બરાબર. જો આ ખૂણો નાનો છે, આના કરતાં આ ખૂણો કેવો છે, મોટો, ને એના કરતાં આ નાનો, બરાબર. આમ ત્રણે ત્રણ આકૃતિમાં તમને ખૂણાઓમાં ભિન્નતા જોવા મળે છે. ખૂણાઓના કેટલા પ્રકાર આવે છે અને કયા કયા તે આપણે આગળ જોઈશું. સમજ પડે છે ને? આગળ જોઈએ. જુઓ, દીવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો, મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો બનાવે છે, બરાબર. તમે દીવાસળીથી જોયું કે અલગ અલગ આકારમાં અલગ અલગ ખૂણા રચાય છે. વા, ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે, બરાબર. મોહિની કહે છે કે ખૂણા જેવી રીતે આપણે બદલીશું તો આકારો કેવી રીતે બદલાઈ જાય છે. ભલે બાજુ એટલી હોય છે, પણ જો ખૂણા નાના મોટા થઈ જાય તો આકારો બદલાઈ જાય છે. આગળ શું કીધું છે? મહાવરો. આકાર જુઓ અને જવાબ આપો. ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. અહીં તમને સૌથી પહેલાં તો આકાર આપેલો છે. તો કયો આકાર આપેલો છે? તો એની બાજુઓ ગણવાની, 1, 2, 3, 4, 5, 5 બાજુઓ છે. તો કયો આકાર છે? આ પંચકોણ. તો સૌથી મોટો ખૂણો અહીં કયો આવશે? તો સૌથી મોટો ખૂણો આવશે કાળા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. અહીં જે કાળા રંગથી દર્શાવેલો ખૂણો છે એ સૌથી મોટો ખૂણો છે. પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, બંને ખૂણા સમાન છે? તો હા, સમાન છે. એટલે શું છે? સરખા છે. લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, લીલા રંગથી દર્શાવેલા ખૂણા એટલે કે આ બંને ખૂણા સમાન છે? તો આવશે હા, સમાન છે. વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, વાદળી રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે? તો શું આવશે? હા, સમાન છે, બરાબર. આ વાદળી રંગથી જે દર્શાવેલા ખૂણા છે એ પણ સમાન છે, બરાબર. આ પીળા રંગથી દર્શાવેલા ખૂણા પણ નાનો આકાર હોય કે મોટો આકાર હોય એનાથી ખૂણામાં ફરક પડશે નહીં. આકાર સરખા હોય તો ખૂણામાં ફરક પડશે નહીં. અહીં તમને પંચકોણ આપેલું છે અને બીજો કયો આકાર આપેલો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 બાજુઓવાળો. એટલે કયો આકાર આવશે? અષ્ટકોણ. કયો આપેલો છે? અષ્ટકોણ, બરાબર. અષ્ટકોણ નાનો હોય કે મોટો ખૂણામાં કોઈ ફરક પડશે નહીં. તમારે આ ખાલી જગ્યા પણ સમજીને તમારી નોટબુકમાં લખવાની રહેશે. હવે આપણે આગળ જોઈશું. 4 અલગ અલગ ખૂણા 4 રંગથી દર્શાવ્યા છે, બરાબર. આ કયો આકાર છે? હવે તમે બાજુઓ ગણીને કહી શકશો. 1, 2, 3, 4, 5, 6 6 બાજુઓવાળો એટલે ષટ્કોણ આપેલો છે. તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય, તેમને લાલ રંગથી દર્શાવો, બરાબર. એટલે કે તમારે અલગ અલગ આકારમાં
अलग अलग खूणा दर्शावेला छे, तो बीजा कया कया खूणा आवशे तमारे शोधवाना छे। तो आ तमने कयो आकार आपेलो छे, षटकोण। अहीं जे खूणो छे ए लीला रंगथी दर्शावेलो छे, तो शुं आवशे बधा खूणा लीला रंगना। એટલે કે અહીં જેવી રીતે લીલા રંગનું દર્શાવેલું છે ને એવી જ રીતે અહીંયા 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 ને અહીંયા તમારે લીલા રંગથી ખૂણા દર્શાવવાના છે, સેમ એવા જ નાના આકારમાં પણ આવશે। ચાલો હવે તમને અહીં બીજો આકાર આપેલો છે, કેટલી બાજુઓ છે ચાલો ગણો, 1 2 3 4 5 6 7 8 આઠ બાજુઓવાળો એટલે કયો આકાર આવશે, આઠ બાજુઓવાળો એટલે અષ્ટકોણ। તો કાળા રંગથી દર્શાવેલા ખૂણો, તો અહીં બધી બાજુ સમાન છે તેથી બધા ખૂણા પણ કેવા આવશે, સરખા આવશે, બધા ખૂણા કાળા રંગના આવશે। ચાલો અહીં તમને કયો આકાર આપેલો છે, હવે તો તમને આવડશે બાજુઓ ગણીને, પંચકોણ। કયો આકાર છે, પંચકોણ, બરાબર ને। ચાલો અહીં લાલ રંગથી ખૂણો દર્શાવેલો છે, તો શું આવશે, અહીં બધા ખૂણા લાલ રંગના, શું આવશે, બધા ખૂણા લાલ રંગના આવશે, બરાબર ને। જેવી રીતે અહીં દર્શાવ્યું છે એવી જ રીતે નાના પંચકોણમાં પણ તમારે દર્શાવવાનું છે। અને આ છે પીળું, તો બધા ખૂણા કયા રંગના આવશે, તો બધા ખૂણા પીળા રંગના આવશે। એવી જ રીતે તમારે નાના પંચકોણમાં પણ ખૂણા દર્શાવવાના રહેશે, જેવા રંગ આપેલા છે એવા રંગથી દર્શાવવાના રહેશે। આમ તમારે બધા જ આકારો તમારી નોટબુકમાં દોરવાના રહેશે અને ખાલી જગ્યા પણ સમજીને લખવાની રહેશે। એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું। થેન્ક યુ।